તમે પેટ્રોલ પુરાવવા જાવ છો અને 300 રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો, પછી ચેક કરો છો તો ખબર પડે છે કે 300 ની જગ્યાએ 200 નું પેટ્રોલ નાખવામાં આવ્યું છે, એટલે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે, તો શું કરવાનું, ક્યાં ફરિયાદ કરવાની? આપ આવી ગયા છો VTVGujarati.com પર અને હું હિમ ખત્રી. પહેલા એ કહી દઉં કે પેટ્રોલ પંપ પર છેતરપિંડી કઈ કઈ રીતે થાય છે. તો સૌથી પહેલા તો મીટર રીસેટ કર્યા વગર પેટ્રોલ ભરવું. જો ગ્રાહક સતર્ક ના હોય તો આ સૌથી સહેલી રીત છે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાની. આવું ત્યારે થાય છે જ્યારે તમે કોઈ નિશ્ચિત રકમનું પેટ્રોલ વાહનમાં ભરાવો છો, પણ પેટ્રોલ પંપનો કર્મચારી મીટરને રીસેટ નથી કરતો અને પછી તમારા વાહનમાં પેટ્રોલ ઓછું ભરાય છે પણ રૂપિયા પૂરેપૂરા આપવા પડે છે. આવા કિસ્સામાં આપણને ખબર પણ નથી હોતી અને આપણે છેતરાઈ જઈએ છે. સુરતના ડિંડોલીમાં પણ આવી જ ઘટના બની હતી, જો કે ગ્રાહકને ખબર પડી ગઈ અને વિડીયો વાયરલ થઈ ગયો. બીજી રીત છે ફિલિંગ મશીનમાં ચીપ સાથે છેડછાડ. ઘણા કિસ્સામાં એવું થાય છે કે પેટ્રોલ પંપ માલિક કે પછી કર્મચારી ફ્યુઅલ મશીનમાં એક ઇલેક્ટ્રોનિક ચીપ લગાવી દે છે. આનાથી શું થાય કે તમે કહ્યું હોય એટલું જ પેટ્રોલ મીટરમાં બતાવે પણ તમારા વાહનમાં ઓછું પેટ્રોલ ભરવામાં આવે. 2020માં આવી જ એક ઘટના તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં બની હતી, જ્યાં ઇલેક્ટ્રોનિક ચીપ લગાવી હતી જેનાથી જો ગ્રાહક 1 લિટર પેટ્રોલ ભરાવે તો તેને મળે 970 મિલિલિટર. જો તમને પણ એવી આશંકા હોય તો તમે 5 લિટર ટેસ્ટની માંગ કરી શકો છો. પેટ્રોલ પંપો પર 5 લિટર નું માપ્યું હોય છે જે ટોલ માપ વિભાગથી પ્રમાણિત હોય છે, જેનાથી તમે પેટ્રોલ કેટલા લિટર છે તે ચેક કરી શકો. ત્રીજી રીત છે પૂછ્યા કે જાણ્યા વગર પેટ્રોલ ભરવું. ઘણા પેટ્રોલ પંપ પર ગ્રાહકોને પૂછ્યા કે જણાવ્યા વગર પાવર પેટ્રોલ ભરી દેવામાં આવે છે. જો કે આ કોઈ છેતરપિંડી નથી, પણ પાવર પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતા 5-10% મોંઘું હોવાથી ગ્રાહકને વધારે રકમ ચૂકવવી પડે છે, એટલે પેટ્રોલ ભરાવતા પહેલા પંપ એટેન્ડન્ટ એટલે કે જે પેટ્રોલ ભરે છે તેની જોડે આ વાત ક્લિયર કરી લો. ચોથા નંબરે આવે છે ખરાબ ફ્યુઅલ ક્વોલિટી, એટલે કે ખરાબ ગુણવત્તાનું પેટ્રોલ. જો તમને તમારા વાહનમાં ભરવામાં આવેલા પેટ્રોલની ક્વોલિટી પર ડાઉટ હોય તો તમે ફિલ્ટર પેપર ટેસ્ટની માંગ કરી શકો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 પ્રમાણે દરેક પેટ્રોલ પંપ પર ફિલ્ટર પેપર હોવું જોઈએ અને જરૂર પડવા પર કસ્ટમરને આપવું પડે. પેટ્રોલમાં ભેળસેળ છે કે નહીં એ જાણવા માટે ફિલ્ટર પેપર પર પેટ્રોલના કેટલાક છાંટા નાખો અને જો ફિલ્ટર પેપર પર ડાઘ પડે છે તો પેટ્રોલમાં ભેળસેળ છે અને ડાઘ નથી પડતો તો પેટ્રોલ શુદ્ધ છે. ખરાબ ક્વોલિટીનું પેટ્રોલ તમારા વાહનને પણ નુકસાન પહોંચાડી શકે છે. હવે આ ચારમાંથી કોઈ ઘટના તમારી સાથે બને છે અથવા તો પેટ્રોલ પંપનો કોઈ કર્મચારી તમારી સાથે ગેરવર્તણૂક કરે છે તો શું કરશો? ચિંતા ના કરો, તમે આની ફરિયાદ કરી શકો છો, જેના માટે તમારે pgportal.gov.in પર જવાનું રહેશે. અહીં તમે ગ્રીવેન્સના ઓપ્શનમાં જઈને લોજ પબ્લિક ગ્રીવેન્સ પર રજીસ્ટર કરીને ફરિયાદ નોંધાવી શકો છો. અહીં તમે તમારી ફરિયાદને વ્યૂ સ્ટેટસમાં જઈને ટ્રેક પણ કરી શકો છો. આ સિવાય તમારી પાસે ફરિયાદ કરવા માટે વધુ એક ઓપ્શન પણ અવેલેબલ છે. તમે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ અને નેચરલ ગેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ અથવા ફેસબુક પેજને ટેગ કરીને પણ ફરિયાદ કરી શકો. અહીં તમારે કસ્ટમર ડિટેલ, ફોન નંબર, સંબંધિત પેટ્રોલ પંપનું નામ અને એડ્રેસને સબમિટ કરવું પડશે, જેની પર મિનિસ્ટ્રી તાત્કાલિક એક્શન લે છે. તો ભાઈ, હવે હું જ્યારે પેટ્રોલ ભરાવવા જઈશ તો આ 4 બાબતોનું ધ્યાન તો જરૂરથી રાખીશ કે જેનાથી મારી જોડે છેતરપિંડી ના થાય. અને જો તમને લાગ્યું હોય કે આ ઇન્ફોર્મેશન કામની છે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરી દો, વિડીયોને લાઇક કરી દો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો VTVGujarati.com સાથે.